તાલુકાના વિકાસના કામોની અંદર ચીફ ઓફિસર દ્વારા કથિત પૈસા લઈ અને કોન્ટ્રાક્ટરની ચૂકવણી કરવા માટેની કથિત ઓડિયો ક્લિપ અને હેરાન પરેશાન થયેલ કોન્ટ્રાક્ટરે સોગંદનામું કરી અને સીઓએ આટલા બધા પૈસા લીધા છે આ વાત એના સોગંદનામામાં કરી છે. એ સોગંદનામા અને ઓડિયો ક્લિપના આધારે ગુજરાતના મુખ્યમંત્રી સન્માનીય વિજયભાઈ રૂપાણીની વાત છે કે ખાતો નથી ને ખાવા દેતો નથી એ વાતો કરનાર આ ભાજપની સરકારમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સુગર નગરપાલિકામાં થઈ રહ્યો છે અને ઉજાગર કરવા માટે અને ભ્રષ્ટ અધિકારીઓની સામે એસીબીમાં તપાસ થાય અને એની સામે ફરિયાદ દાખલ થાય એના માટે ઈડર નગરપાલિકાની અંદર ઈડર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તપાસ કરવામાં આવે તો નગરપાલિકાની અંદર કરોડો રૂપિયાના ટેન્ડરો રાજ્ય સરકારના પરિપત્ર હોવા છતાં ઓનલાઈન કરવાના બદલે ઓફલાઈન કરી સમગ્ર ગુજરાતની અંદર 25% કરતો પણ નીચા દરે ટેન્ડરો આવતા હોય ત્યારે આવા ટેન્ડરો 10% એબવ આપી અને ઈડર નગરના લોકોના ટેક્સના પૈસા આ ભારતીય જનતા પાર્ટીના વહીવટદારોએ ચાઉ કર્યા છે. આવા અસંખ્ય ભ્રષ્ટાચારો આ નગરપાલિકામાં થયા છે એને ઉજાગર કરવા માટે શહેરની જનતા આજે સ્વયં રોડ ઉપર આવી છે અને એનું લીડિંગ કોંગ્રેસ પાર્ટીની ઈડર શહેરની સમિતિએ કર્યું છે. આવનાર સમયની અંદર આ ભ્રષ્ટ અધિકારીઓની સામે નગરપાલિકા માં થયેલા ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં આ પ્રાંત ઓફિસરના માધ્યમથી ગુજરાત સરકાર પોતે ફરિયાદી થઈ અને એન્ટી કરપ્શનમાં ફરિયાદ દાખલ કરે એવી અમે માંગ કરી છે અને જો દિવસ 7ની અંદર ફરિયાદ દાખલ કરવાની કોઈ પણ ભૂમિકા ભજવવામાં નહીં આવે તો અમારા આંદોલનનો બીજો તબક્કો 1 દિવસનો પ્રતિક ઉપવાસ ઈડર શહેરમાં કરવામાં આવશે. એમ પછી પણ જો એની અંદર કોઈ પણ પ્રકારની ગતિ નહીં આવે તો અમારે ના છૂટકે રોડ ઉપર આવી અને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરી ઈડર શહેરને બંધ રાખવા માટે સુધીના કાર્યક્રમો પણ અમે આપવાના છીએ જે મીડિયાના માધ્યમથી અમે રાજ્ય સરકારને પણ જણાવવા માંગીએ છીએ. આપ મીડિયા મિત્રો અમારું કવરેજ કર્યું એ બદલ આપ સર્વનો આભાર. અહીંયા ઉપસ્થિત રહ્યા એ સર્વનો પણ ખૂબ ખૂબ આભાર.